हेलो फ्रेंड्स, न्यूक्लिक एसिड ना यूनिट नी अंदर आपे लास्ट लेक्चर में एडिनोसाइन और ग्वानोसाइन नू बंधारण साबित कर्यु तू। आज आपणे साइटिडिन विषे जोईए। तो लास्ट लेक्चर में तमे जोई गया एडिनोसाइन और ग्वानोसाइन। तो तमने खबर छे कि एडिनोसाइन जे छे एनू जल विभाजन करो तो एडेनिन और डी रिबोज मळे, ज्यारे ग्वानोसाइन छे एनु तमे जल विभाजन करो तो ग्वानिन अने डी रिबोज मळे। तो एवी ज रीते जे साइटिडिननुं बंधारण आपणे जोवानुं छे, ए तो साइटिडिननुं बंधारण जे छे तमने खबर छे साइटिडिन शुं छे, एक टाइपनो न्यूक्लियोसाइड छे। एटले न्यूक्लियोसाइड छे एटले तमे एनुं जल विभाजन करशो एटले तमने नाइट्रोजन बेस अने शुं मळशे, डी रिबोज मळशे। नाइट्रोजन बेस अने डी रिबोज मळशे। तो साइटिडिननुं ज्यारे तमे जल विभाजन करशो तो तमने शुं मळशे, साइटोसिन अने डी रिबोज। एटले के डी रिबोज अने साइटोसिन जोड़ाय अने शेनी रचना करे छे, साइटिडिननी रचना करे छे। तो तमने पहला तो डी रिबोजनुं बंधारण तो तमने ख्याल ज छे, जेम एडिनोसाइननी अंदर हतुं ग्वानोसाइननी अंदर हतुं एवी ज रीते साइटिडिनमां डी रिबोज आवेलुं छे। अहीं तमने बंधारणमां थोड़ो ख्याल न आवे तो डी रिबोजना बंधारणमां अहीं सी एच टू ओ एच, અહીંયા નીચે શું આવશે એચ, અહીંયા એચ ઓ એચ, એચ ઓ એચ અહીંયા ઉપર અને નીચે એચ, બરાબર। આ ડી રિબોઝ છે અને આ છે છે સાઇટોસિન। સાઇટોસિન અને એના પહેલું કાર્બન, બીજો કાર્બન, ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, છઠ્ઠા કાર્બન ઉપર મુક્ત એનએચ ટુ ગ્રુપ, સેકન્ડ નંબરના કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહ, પહેલા અને ત્રીજા ઉપર નાઇટ્રોજન, બરાબર। એટલે સાઇટિડિનનું બંધારણ, સાઇટોસિનનું બંધારણ તમને ખ્યાલ આવી જાય, અને ડી રિબોઝ અને સાઇટોસિન જોડાય અને શું બનાવે છે, સાઇટિડિન બનાવે છે। તો આપણે આજે જોવાનું છે સાઇટિડિનનું બંધારણ સાબિત કરવાનું છે વિથ સિન્થેસિસ, એટલે કે એના સંશ્લેષણ સાથે તમારે સાઇટિડિનનું બંધારણ જે છે એને શું કરવાનું છે, પ્રૂવ કરવાનું છે। તો આપણે એક પછી એક પોઈન્ટ જોઈએ કે એનું અણુસૂત્ર, તો કે કાર્બન 9, એચ 13 એટલે કે હાઇડ્રોજન 13, નાઇટ્રોજન 3 અને ઓક્સિજન 5, એટલે કે C9H13N3 અને O5। કઈ જગ્યાએ કાર્બન 9 આવેલા છે એ આપણે જોઈએ, તો ફર્સ્ટ તો પેન્ટોઝ શર્કરા છે એટલે 5 કાર્બન ત્યાં આવેલા હશે, એક અહીંયા, 5, 6, 7, 8 અને 9 કાર્બન આવેલા છે। હાઇડ્રોજન, હાઇડ્રોજન તમને ખબર છે નીચે એક, અહીંયા સી એચ ટુ એટલે 2, 2 ને 3, 4, 5, 6, અહીંયા ઉપર એક, અહીંયા ઉપર એક, 7, 8, અહીંયા 1, 9 ને 10, 11, એક અહીંયા 12 અને એક અહીંયા 13, ટોટલ કેટલા 13 હાઇડ્રોજન, નાઇટ્રોજન 3, તો તમને ખબર છે ડી રિબોઝની અંદર નાઇટ્રોજન આવેલા હશે નહીં, ખાલી શેમાં આવેલા છે, સાઇટોસિનમાં, તો પહેલા નંબરમાં, ત્રીજા નંબરના કાર્બન ઉપર અને છઠ્ઠા નંબરના કાર્બન ઉપર શું આવેલું છે, નાઇટ્રોજન આવેલા છે। હવે ઓક્સિજન, તો ઓક્સિજન 5 ક્યાં આવેલા છે, તો 4 જે છે એ ક્યાં હશે, ડી રિબોઝ શર્કરામાં, અને 1 ક્યાં આવેલું છે, તો કે સાઇટોસિનના બંધારણમાં, કાર્બોનિલ સમૂહ છે એટલા માટે 1, અને ટોટલ કેટલા થયા, 5 ઓક્સિજન, નાઇટ્રોજન 3, હાઇડ્રોજન 13 અને કાર્બન 9, એટલે એનું અણુસૂત્ર થશે C9H13N3O5, જે સાઇટિડિનનું અણુસૂત્રો થશે। સેકન્ડ પોઈન્ટ આપણે જોઈએ તો સાઇટિડિનનું જળ વિભાજન કરવાથી સાઇટોસિન અને ડી રિબોઝ મળે છે। હવે તમને શર્કરા ખબર છે ડી રિબોઝ અને ડી ઓક્સી રિબોઝ, બરાબર, તો ડી રિબોઝ અને ડી ઓક્સી રિબોઝ જે છે એમાંથી તમારે ડી રિબોઝ જે છે એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન અને યુરેસિન, આ ચારેયની અંદર ડી રિબોઝ, અને એક જે તમારું છેલ્લું છે થાઇમિડિન એની અંદર ડી ઓક્સી રિબોઝ આવેલું હશે, એટલે આની અંદર પણ ડી રિબોઝ છે। એટલે તમને ખ્યાલ છે કે ફર્સ્ટ પોઈન્ટ અણુસૂત્ર, સેકન્ડ પોઈન્ટ સાઇટિડિનનું જળ વિભાજન, એમાંથી મળતું સાઇટોસિનનું સંશ્લેષણ, ડી રિબોઝનું બંધારણ, એના પછીનો પોઈન્ટ સાઇટોસિન અને ડી રિબોઝનું જોડાણ, અને છેલ્લો પોઈન્ટ છે તમારો સાઇટિડિનનું સંશ્લેષણ।
બરાબર. તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોયું એનું અણુસૂત્ર, સેકન્ડ પોઈન્ટ જોયું એનું જળ વિભાજન, હવે થર્ડ પોઈન્ટની અંદર આપણે જોઈશું સાઇટોસિનનું બંધારણ એટલે કે એનું સંશ્લેષણ. હવે સાઇટિડિન જે છે એનું બંધારણ તેના સંશ્લેષણ દ્વારા સાબિત થાય છે, જે નીચે મુજબ છે. આમાં ફર્સ્ટ અને સેકન્ડ પોઈન્ટ તો આપણે જોઈ લીધો બરાબર, અણુસૂત્રો અને જળ વિભાજન. હવે આપણે જોઈએ એનું સંશ્લેષણ. તો એનું સંશ્લેષણ જે છે ઇથાઇલ આઇસોથાયો યુરિયામાંથી, બરાબર, ઇથાઇલ આઇસોથાયો યુરિયા. આ યુરિયા NH2CO NH2 એટલે કે યુરિયા, એનો સી ડબલ બોન્ડ ઓ હોય એ બ્રેક થઈ જાય, ત્યાં સલ્ફર ઇથાઇલ ગ્રુપ આવે એટલે આઇસોથાયો યુરિયા બને, ઇથાઇલ આઇસોથાયો યુરિયા. આ ઇથાઇલ ગ્રુપ છે, આ થાયો ગ્રુપ છે એટલે કે ઇથાઇલ આઇસોથાયો યુરિયા. એની રિએક્શન તમારે કરવાની છે ફોર્માઇલ એસિટિક એસ્ટર, ફોર્માઇલ એસિટિક એસ્ટરનો સોડિયમ સોલ્ટ સાથે. તો એક સાઈડ તમારે એનો સોડિયમ સોલ્ટ છે, બીજી સાઈડ C2H5OH એટલે કે એસ્ટર ગ્રુપનો ઇથર ગ્રુપ, એસ્ટર ગ્રુપ અહીંયા જે છે એનો ઇથેનોલ, બરાબર. એટલે અહીંયાથી C2H5O અહીંયાથી એચ એટલે એક ઇથેનોલનો અણુ કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે. અહીંયા NH જે છે ત્યાંથી હાઇડ્રોજન અને અહીંયાથી સોડિયમ ઓક્સાઇડ, એ કેવું થઈ જશે, રિમૂવ થઈ જશે. અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, અહીંયા કાર્બનની એક વેલેન્સી ખાલી થશે, બંને વચ્ચે બોન્ડ બની જશે CHN. કયો બોન્ડ ક્રિએટ થયો અહીંયા, ઓકે. અહીંયા NH2 છે, અહીંયા OC2H5 છે એટલે અહીંયાથી હાઇડ્રોજન, અહીંયાથી C2H5O, ઇથેનોલનો અણુ કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે. અહીંયા નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થશે, ત્યાં કોણ જોડાઈ જશે, સી ડબલ બોન્ડ ઓ, કાર્બોનિલ સમૂહ જે છે, કાર્બનની એક વેલેન્સી ખાલી થાય એ નાઇટ્રોજન સાથે બોન્ડ બનાવી લેશે. એટલે નાઇટ્રોજનની એક વેલેન્સી ખાલી થઈ અહીંયા કાર્બનની એમના વચ્ચે કેવો બંધ બની ગયો, બરાબર. એટલે જે તમને સંયોજન મળ્યું એ કેવું મળ્યું, ચક્રિય સંયોજન મળ્યું. એટલે રિએક્શનને શું કીધી, ચક્રિયકરણ, અથવા તો એને બીજી કઈ રિએક્શન કહેવાય, ચક્રિયકરણ રિએક્શન જે છે. એટલે ચક્રિયકરણ રિએક્શન થઈ અને શું મળે છે, ચક્રિય સંયોજન મળે છે. એના પછી જલરૂપકતા, એટલે કે જે કિટોન રૂપ છે એ શેમાં, ઇનોલમાં, એટલે કિટો ઇનોલ જલરૂપકતા જોવા મળશે. અહીંયાનો હાઇડ્રોજન જે છે ઓક્સિજન પાસે આવી જશે, ડબલ બોન્ડ બ્રેક થઈ જશે, અને ત્યાંનો જે ડબલ બોન્ડ છે એ કોની સાથે, નાઇટ્રોજન સાથે ડબલ બોન્ડ ક્રિએટ કરશે. એટલે જલરૂપકતા જે છે કિટો ઇનોલ જલરૂપકતા. હવે એ જે સંયોજન તમને મળ્યું એનું તમે POCl3 સાથે રિએક્શન કરશો, એટલે ક્લોરિન ગ્રુપ ક્યાં આવી જશે, ફર્સ્ટ સ્થાન ઉપર આવી જશે. એટલે આપણે ત્યાં શેની જરૂર છે, તો કે NH2ની. અને ફરી વખત જે રિએક્શન થશે એનું તમે એમિનેશન કરશો, એટલે એમિનેશન કરતા ફર્સ્ટ સ્થાન ઉપર શું આવી જશે, NH2 ગ્રુપ આવી જશે. હવે એ જે સંયોજન મળ્યું એનું HBr સાથે તમે રિએક્શન કરશો, એટલે અહીંયાથી C2H5S જે છે એ શું થઈ જશે, ત્યાંથી રિમૂવ થઈ જશે, અને ત્યાં કોણ જોડાઈ જશે, ડબલ બોન્ડ ઓ. એટલે જે સંયોજન તમને મળશે એ શું મળશે, સાઇટોસિન મળશે. એટલે સાઇટોસિનના બંધારણ ઉપરથી આપણને ખબર પડે કે એના છઠ્ઠા સ્થાન ઉપર NH2 ગ્રુપ આવેલું છે અને એના સેકન્ડ સ્થાન ઉપર કાર્બોનિલ સમૂહ આવેલું છે. એના પછી આપણે જોવાનું એનો પછીનો પોઈન્ટ, ડિરિબોઝનું બંધારણ. તો તમને ડિરિબોઝનું બંધારણ ઓલરેડી ખબર જ છે કે એમાં ફ્યુરાનોઝ ચક્ર આવેલું છે, જે આપણે એડિનોસાઇન ગ્વાનોસાઇનની અંદર જોઈને આવ્યા, સેમ એજ. તમારે આ જે છે કદાચ તમારી બુકમાં કે તમારા મટીરિયલની અંદર તમને આપેલું ન હોય, તો જો એક્ઝામમાં પૂછાય તો તમારે ડિરિબોઝનું બંધારણ જે છે એ આખું સાબિત કરવાનું થશે, બરાબર. તો આપણે આ પોઈન્ટ જે છે એને અત્યારે આપણે અહીંયાથી સ્કીપ કરી દઈએ, કેમ કે ઓલરેડી આપણે કેટલી વખત, બે વખત જોઈ ગયા, બરાબર. ડિરિબોઝનું બંધારણ એડિનોસાઇન અને ગ્વાનોસાઇન બંનેની અંદર આપણે સાબિત કર્યું, સેમ એના જેવું જ, કે જે સાઇટિડિનની અંદર શું આવેલું હશે, ડિરિબોઝ આવેલું હશે, અને કઈ કયા સ્વરૂપે હશે, ફ્યુરાનોઝ ચક્ર સ્વરૂપે આવેલું હશે, બરાબર. કેવી રીતે ખબર પડે, તો કે એનું મિથિલેશન, જળ વિભાજન અને ઓક્સિડેશન કરવાથી ડાયમિથાઇલ મેસોટાટ્રિક એસિડ સંયોજન આપણને મળે, તો એ શું બતાવે છે, કે ડિરિબોઝની અંદર ફ્યુરાનોઝ ચક્ર આવેલું હોવું જોઈએ. એના પછી જોઈએ તો સાઇટિડિનની નાઇટ્રસ એસિડ
એના પછીનો પોઈન્ટ ફિફ્થ છે ડીરીબોઝ અને સાઇટોસિનનું જોડાણ. તો એમાં ફર્સ્ટ પોઈન્ટ આપણે જોઈએ તો સાઇટિડિનની નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરવાથી યુરિડિન મળે છે. તેથી છઠ્ઠા સ્થાને શું આવેલું હોવું જોઈએ? મુક્ત NH2 સમૂહ આવેલો હોવો જોઈએ. ક્યાં વાત કરે છે? સાઇટિડિનની અંદર, કે એના છઠ્ઠા સ્થાન ઉપર ડીરીબોઝ અને સાઇટોસિન શેના દ્વારા જોડાયેલા છે એ નક્કી કરવાનું છે. તો છઠ્ઠા સ્થાન ઉપર શું આવેલું છે? મુક્ત NH2 સમૂહ આવેલો છે. હવે સાઇટિડિનનું એસિડ વડે સહેલાઈથી જળ વિભાજન થતું નથી, તેથી કેવું છે? એન ગ્લાયોક્સાઇડ છે, એટલે કે એના ચોથા અને પાંચમા કાર્બન ઉપર તો હશે નહીં કંઈ, બરાબર? એટલે ચોથું અને પાંચમું સ્થાન ઉપર શું આવેલું છે? કાર્બન આવેલું છે, એટલે ત્યાં જોડાયેલું હશે નહીં. તો ક્યાં જોડાયેલું હશે? તો કે નાઇટ્રોજન સાથે જોડાયેલું છે, એટલે N3 સાથે જોડાયેલું હોવું જોઈએ, બરાબર? એટલે ઉપરોક્ત પુરાવાને આધારે આપણે એવું કહી શકીએ કે સાઇટિડિનના બંધારણની અંદર શું છે? તો કે ત્રીજા સ્થાને ડીરીબોઝ જોડાયેલી હોવી જોઈએ. એટલે એનું બંધારણ જે છે એ કેવું સાબિત થાય છે? કે સાઇટિડિન જે છે એમાં ડીરીબોઝ અને સાઇટોસિનનું જોડાણ ક્યાં થયેલું છે? તો કે પહેલા સ્થાન ઉપર નાઇટ્રોજન છે પણ મુક્ત હાઇડ્રોજન નથી, બીજા કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહ આવેલો છે એટલે ત્યાં હશે નહીં, ત્રીજા સ્થાન ઉપર નાઇટ્રોજન છે મુક્ત હાઇડ્રોજન છે, ચોથા અને પાંચમા સ્થાન ઉપર શું આવેલું છે? કાર્બન આવેલું છે જેની પાસે મુક્ત હાઇડ્રોજન છે પરંતુ સાઇટિડિનનું સહેલાઈથી જળ વિભાજન થતું નથી એસિડ વડે, એટલે એ કેવું હોવું જોઈએ? એન ગ્લાયોક્સાઇડ હોવું જોઈએ, એટલે સી ગ્લાયોક્સાઇડ છે નહીં, એટલે ડીરીબોઝ જે છે ચોથા પાંચમા અને બીજા સ્થાને જોડાયેલી હશે નહીં. છઠ્ઠા સ્થાન ઉપર મુક્ત NH2 ગ્રુપ છે, કઈ રીતે ખબર પડે છે? તો કે સાઇટિડિનનું નાઇટ્રસ એસિડ સાથે પ્રક્રિયા કરતાં યુરિડિન મળે છે, તેથી છઠ્ઠા સ્થાને મુક્ત NH2 સમૂહ હોવો જોઈએ, બરાબર? મુક્ત NH2 સમૂહ હોવો જોઈએ એવું કહે છે, એટલે કે એનું જે છે ત્રીજું સ્થાન એમાં મુક્ત હાઇડ્રોજન પરમાણુ છે, એટલે મુક્ત હાઇડ્રોજન પરમાણુ છે એટલે ડીરીબોઝ જે છે એક કોની સાથે? તો કે ત્રીજા નંબરના કાર્બન સાથે જોડાયેલી હોવી જોઈએ. હવે સાઇટિડિનનું બંધારણ તો આપણને ખ્યાલ આવી ગયો કે ડીરીબોઝ અને સાઇટોસિન છે જે એ બંને જોડાયેલા છે, પરંતુ એની સંશ્લેષણ ઉપરથી ફાઇનલી આપણે કહી શકીએ કે સાઇટિડિનનું સંશ્લેષણ જે છે, સાઇટિડિનનું સંશ્લેષણ, હવે જે આપણે સાઇટિડિનનું બંધારણ સાબિત કર્યું એનું સંશ્લેષણ જોઈએ, તો એના ઉપરથી આપણે ફાઇનલી ખબર પડે કે સાઇટિડિનનું બંધારણ જે છે એ તમને અહીંયા આપણે સાબિત કર્યું એ રીતનું છે. તો આપણે એનું સંશ્લેષણ જોઈએ તો સાઇટિડિનનું સંશ્લેષણ બીટા ઇથોક્સી એન ઇથોક્સી કાર્બોનાઇલ એક્રાઇલ એમાઇન, એમાં એની રિએક્શન જ્યારે તમે ટ્રાયોક્સી બેન્ઝોઇલ રિબોફ્યુરાનોઝ ફ્યુરોનોસાઇલ એમાઇન જે છે એની સાથે રિએક્શન કરશો તો બંને વચ્ચે રિએક્શન થઈ ચક્રિયકરણ, એટલે કે બંનેનું જોડાણ થઈ જશે, સંયુગ્મીકરણ થઈ જશે અને તમને ચક્રિય સંયોજન મળશે. કઈ રીતે? તો કે જ્યારે તમે રિએક્શન કરશો ત્યારે અહીંયાથી C2H5O અને બે C2H5O અને અહીંયા NH2માંનો બે હાઇડ્રોજન, બરાબર? એટલે 2C2H5OH સ્વરૂપે શું થઈ જશે? રિમૂવ થઈ જશે. હવે શું થશે? તો કે જ્યાંથી તમારો અહીંયા નાઇટ્રોજન જે છે એ બે હાઇડ્રોજન રિમૂવ થઈ ગયા, નાઇટ્રોજનની બે વેલેન્સી ખાલી થઈ ગઈ, ત્યાં કોણ જોડાઈ જશે? તો કે આ કાર્બોનિલ સમૂહ જે છે એ એને ક્યાં? તો કે અહીંયા જોડાઈ જશે અને સી ડબલ બોન્ડ ઓ NH CO CH ડબલ બોન્ડ CH અને CO એમાંનો જે ઓક્સિજન છે તો રિમૂવ થઈ જશે, કાર્બનની એક વેલેન્સી કેવી થશે? ખાલી થશે. એટલે આ કાર્બનની વેલેન્સી ખાલી થશે એ અને આ નાઇટ્રોજનની વેલેન્સી ખાલી થશે એ બંને વચ્ચે બોન્ડ બની જશે, એટલે NCH ડબલ બોન્ડ CH C ડબલ બોન્ડ O NH અને C ડબલ બોન્ડ ઓ અને આ કાર્બનની વેલેન્સી ખાલી થઈ એ ફરી વખત નાઇટ્રોજનની બે વેલેન્સી ખાલી થઈ નાઇટ્રોજન સાથે જોડાઈ જશે. કઈ રીતે? જુઓ તો કે આ નાઇટ્રોજન એની બે વેલેન્સી ખાલી થઈ, એક બાજુ CH ડબલ બોન્ડ CH સી ડબલ બોન્ડ ઓ NH સી ડબલ બોન્ડ ઓ અને ફરી વખત એ કાર્બનની એક વેલેન્સી ખાલી થઈ એ કોની સાથે જોડાઈ ગયું? નાઇટ્રોજન સાથે જોડાઈ ગયું. આખી ચક્રિયકરણ રિએક્શન થઈ અને જે સંયોજન મળ્યું એ કેવું થયું? તો કે
ડી રિબોઝ અને સાઇટોસિન જે છે એ જોડાય અને કેવી રચના કરી તો કે સાઇટિડિન. હવે જે આ સંયોજન છે એની અંદર શું જોડાયેલું છે તો કે બેન્ઝોઇલ ગ્રુપ સી સિક્સ એચ ફાઇવ ઓ એચ બરાબર સી સિક્સ એચ ફાઇવ ઓ સી ઓ બરાબર આ એટલું કેટલું તો કે સી સિક્સ એચ ફાઇવ ઓ સી ઓ અહીંયા ઓક્સિજન પાસે એક હાઇડ્રોજનની જરૂર છે એટલે સીઓ સી સિક્સ એચ ફાઇવ આખું કેવું છે વધારાનું છે. હવે જ્યારે તમે એનએઓએચ વડે જળ વિભાજન કરશો તો જેટલા સી સિક્સ એચ ફાઇવ એટલે કે બેન્ઝોઇલ ગ્રુપ જેટલા છે એ બધા શું કરશે એસિટિક એસિડ સ્વરૂપે રિમૂવ થઈ જશે. જળ વિભાજન કરશો એટલે એચ અને ઓએચ અહીંયા એચ અહીંયા ઓએચ અહીંયા એચ અને અહીંયા ઓએચ અહીંયા એચ અને ઓએચ એવી રીતે ત્રણ બરાબર બેન્ઝોઇક એસિડ કેવા થશે રિમૂવ થશે. ત્રણ બેન્ઝોઇક એસિડ રિમૂવ થશે અને અહીંયા ત્રણ ઓએચ ગ્રુપ ક્રિએટ થઈ જશે અને જે સંયોજન તમને મળશે એ કેવું હશે એનું ઇનોલ કિટોન ફોર્મ હશે. અહીંયા પણ કિટોન ગ્રુપ અહીંયા પણ કિટોન ગ્રુપ એ શેમાં તો કે કીને ઇનોલ ગ્રુપની અંદર કેવું હશે સતત એકબીજામાં રૂપાંતરિત હશે એટલે કિટો ઇનોલ ચલ રૂપકતા દર્શાવતું હશે. એટલે આ એનું ઇનોલ ફોર્મ છે. અહીંયા ઓએચ ગ્રુપ છે અહીંયા એન અહીંયા ડી રિબોઝ તો આપણે જોઈએ એ આવી ગયું છે અને એ જે સંયોજન છે એનું તમે ફરી વખત જે તમે આગળની રિએક્શનમાં જોયું હતું બરાબર એ જ આપણે POCl3 સાથે રિએક્શન કરવાની NH3 સાથે રિએક્શન કરવાની અને આલ્કોહોલની હાજરીમાં બંને રિએક્શન કરો. POCl3 સાથે રિએક્શન કરો એટલે આ સ્થાન ઉપર ક્લોરિન આવી જાય. ફરી વખત NH3 સાથે એમિનેશન કરો એટલે ત્યાં શું આવી જશે NH2 ગ્રુપ આવી જશે. એટલે બે રિએક્શન તમને કેવી અહીંયા તો કે એક સાથે બતાવી દીધેલી છે. POCl3 સાથે રિએક્શન અને NH3 સાથે રિએક્શન એટલે NH POCl3 સાથે કરશો એટલે OH રિમૂવ થઈ જશે ત્યાં ક્લોરિન આવી જશે અને ફરી વખત NH3 સાથે રિએક્શન કરશો એટલે NH2 ગ્રુપ કેવું થઈ જશે એડ થઈ જશે અને જે તમને સંયોજન મળશે એ શેનું મળશે સાઇટિડિનનું મળશે. ફરી વખત રિએક્શન જોઈ લો બે કમ્પાઉન્ડ સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લીધા ચક્રિયકરણ રિએક્શન કરી અને જે સંયોજન મળ્યું એનું જળ વિભાજન કરી અને POCl3 અને એમિનેશન કર્યું એટલે તમને શું મળી ગયું સાઇટિડિન મળી ગયું. અને સાઇટિડિનના બંધારણ ઉપરથી તમને ફાઇનલી ખબર પડે કે એમાં ડી રિબોઝ જે છે ત્રીજા સ્થાને જોડાયેલું છે છઠ્ઠા સ્થાન ઉપર મુક્ત NH2 ગ્રુપ આવેલું છે ચોથા અને પાંચમા સ્થાન ઉપર શું આવેલું છે CH ગ્રુપ આવેલું છે અને સાઇટિડિન જે છે એનું બંધારણ આપણે પ્રૂવ કરી શકીએ. ફરી વખત એક વખત જોઈ લો કે સાઇટિડિન જે છે એનું બંધારણ તો કે સાઇટિડિન જે છે ત્રીજા સ્થાને ડી રિબોઝ સાથે જોડાયેલું છે અને સાઇટોસિન અને ડી રિબોઝ જોડાય અને શેની રચના કરે છે સાઇટિડિનની રચના કરે છે. ફર્સ્ટ પોઈન્ટમાં આપણે જોયું સાઇટિડિનની સિન્થેસિસ કે સાઇટિડિન કઈ રીતે મળે એના પછી આપણે જોયું સેમ બંનેની સિન્થેસિસની રિએક્શન જે છે સેમ છે ચક્રિયકરણ ચલરૂપકતા POCl3 સાથે રિએક્શન અને એમિનેશન અને છેલ્લે છે જે તમને સંયોજન મળે એ આપણને જોતું હોય એ મળી જાય. સાઇટિડિનમાં પણ અને સાઇટોસિનમાં પણ બંનેની સિન્થેસિસની રિએક્શન કેવી થશે સેમ થશે. ફર્સ્ટ સ્ટેપમાં આપણે શું કર્યું ચક્રિયકરણ કર્યું ઇથાઇલ આઇસોથાયોયુરિયા અને ફોર્માઇલ એસિટિક એસ્ટર સાથે ચક્રિયકરણ કર્યું એટલે અહીંયાથી એક ઇથેનોલનો અણુ રિમૂવ થઈ ગયો અહીંયાથી એક NaOHનો અણુ રિમૂવ થઈ ગયો અને ચક્રિયકરણ કર્યું એટલે ચક્રિય સંયોજન આપણને મળ્યું. એ જે સંયોજન મળ્યું એનું ચલ રૂપકતા એટલે કિટો ઇનોલ ચલ રૂપકતા બરાબર કિટોન ગ્રુપ શેમાં કન્વર્ટ થયું ઇનોલમાં એનું ઇનોલ ફોર્મ છે ને POCl3 સાથે રિએક્શન કરી એટલે ક્લોરિન ગ્રુપ આવી ગયું એનું એમિનેશન કર્યું એટલે NH2 ગ્રુપ આવી ગયું અને છેલ્લે જે સંયોજન મળ્યું એ સાઇટોસિન મળ્યું એટલે આપણને સાઇટોસિનનું બંધારણ ખબર પડી. પછી આપણે ડી રિબોઝનું બંધારણ જે તમારો કોમન પોઈન્ટ છે એ જ તે બરાબર અને ડી રિબોઝ અને સાઇટોસિન જોડાય અને શેની રચના કરે છે સાઇટિડિનની રચના કરે છે. તો શેનાથી જોડાયેલું છે તો આપણને ખબર છે કે છઠ્ઠા સ્થાન ઉપર મુક્ત NH2 ગ્રુપ છે ચોથા અને પાંચમા સ્થાન ઉપર શું આવેલું છે તો કે કાર્બન આવેલું છે અને જે આપણું સાઇટિડિન જે છે એ કેવું છે એન ગ્લાયોક્સાઇડ છે એટલે નાઇટ્રોજન સાથે જોડાયેલું છે એટલે નાઇટ્રોજન પહેલાં અને ત્રીજા કાર્બન ઉપર આવેલું છે અને ત્રીજા કાર્બન ઉપર મુક્ત હાઇડ્રોજન પરમાણુ છે એટલે કોની સાથે જોડાયેલું છે ડી રિબોઝ તો કે ત્રીજા સ્થાને જોડાયેલું છે. એના પછી આપણે સાઇટિડિનનું સંશ્લેષણ જોયું કે સાઇટિડિનનું સંશ્લેષણ જે છે
બરાબર એ શેમાંથી તો કે બે સ્ટાર્ટિંગ મટીરિયલ લઈ લીધા બીટા ઇથોક્સી એન ઇથોક્સી કાર્બોનાઇલ એક્રાઇલ એમાઇન અને ટ્રાયઓક્સી બેન્ઝોઇલ રિબોફ્યુરોનોસાઇલ એમાઇન બરાબર એમની સાથે રિએક્શન કરી બરાબર એટલે બંને વચ્ચે ચક્રિયકરણ રિએક્શન થઈ ઇથેનોલના બે અણુ રિમૂવ થયા ક્યાંથી તો કે ઓ સી ટુ એચ ફાઇવ અને એનએચ ટુ પાસેથી બે હાઇડ્રોજન એટલે બે ઇથેનોલના અણુ કેવા થઈ ગયા રિમૂવ થઈ ગયા અને ત્યાં બંને વચ્ચે ચક્રિયકરણ રિએક્શન થઈ ગઈ અને આખું ચક્રિય સંયોજન તમને અહીંયા જે મળ્યું એનું તમે એનએઓએચની હાજરીમાં જળ વિભાજન કર્યું તો બેન્ઝોઇક એસિડ C6H5COOH બેન્ઝોઇક એસિડના કેટલા અણુ ત્રણ અણુ રિમૂવ થયા ક્યાંથી એક અહીંયાથી અને એક અહીંયાથી C6H5OCO જે છે અહીંયાથી સી ડબલ બોન્ડ ઓ પાસેથી કાર્બન અને કાર્બન વચ્ચેનો બોન્ડ કેવો થઈ જાય બ્રેક થઈ જાય ત્રણેય જગ્યાએથી અને ત્યાંથી કાર્બન અણુ બોન્ડ બ્રેક થાય એક બાજુ OH અને એક બાજુ H જોડાય જાય જળ વિભાજન કરો એટલે પાણીનો અણુ અંદર ઉમેરાઈ જાય અને ત્રણ બેન્ઝોઇક એસિડના અણુ જે છે રિમૂવ થાય અને ત્રણેય જગ્યાએ શું આવી જાય OH ગ્રુપ આવી જાય અને આ જે છે કિટોન ફોર્મ છે એના સતત ઇનોલ ફોર્મની અંદર કેવું હોય તો કે રેઝોનન્સ એમાં સતત જોવા મળતું હોય એટલે કિટોનનું ઇનોલમાં અને ઇનોલનું કિટોનમાં સતત રૂપાંતર થતું હોય એટલે એનું ઇનોલ ફોર્મ જે છે એની રિએક્શન આપણે POCl3 સાથે કરવાની અને એમોનિયા સાથે કરવાની એટલે એમોનિયા સાથે કરશો એટલે NH2 ગ્રુપ અહીંયા ક્રિએટ થઈ જશે એટલે જે સંયોજન તમને મળશે એ શું હશે સાઇટિડિન હશે બરાબર એટલે જે આ સાઇટિડિનનું બંધારણ જો તમને એક્ઝામમાં પૂછાય 7 કે 8 માર્કમાં કે સાઇટિડિનનું બંધારણ જે છે એના સંશ્લેષણ સાથે સાબિત કરો તમારે અહીંયા સુધીનું બતાવવાનું રહે બરાબર જેમ તમે એડિનોસાઇન ગ્વાનોસાઇન જોયું એમ એના જેવું જ પણ અહીંયા સાઇટિડિન એટલે તમારે સાઇટોસિન અને ડીરિબોઝ જોડાયેલું હશે હવે આપણે એના પછી જોઈએ તો યુરિડિન પણ એના જેવું જ છે એટલે ચાર જે તમારા બંધારણ જે છે એ કેવા થઈ જાય કમ્પ્લીટ થઈ જાય યુરિડિન જે છે એ તમને ખબર જ છે કે યુરેસિલ અને ડીરિબોઝ જોડાય અને શેની રચના કરે છે યુરિડિનની રચના કરે છે યુરિડિન જે છે શું છે યુરેસિલ અને ડીરિબોઝનું જોડાણ છે તો આપણે જોઈએ કે યુરેસિલ અને ડીરિબોઝ એ પણ ક્યાં જોડાયેલા હશે ત્રીજા સ્થાનથી જોડાયેલા હશે બરાબર તો એનું અણુસૂત્ર ફર્સ્ટ પોઈન્ટ જોઈએ એનું અણુસૂત્ર કાર્બન 9 હાઇડ્રોજન 12 નાઇટ્રોજન 2 ઓક્સિજન 6 બરાબર તમને ખબર જ છે કે આ પેન્ટોઝ શર્કરા છે એટલે 5 કાર્બન ત્યાં એક અહીંયા 6 7 8 અને 9 કાર્બન હાઇડ્રોજન કેટલા છે 12 હાઇડ્રોજન જે છે એમાંથી એક અહીંયા CH2 પાસે 2 3 4 5 6 7 8 9 નવ અને અહીંયા એક 10 11 અને એક અહીંયા 12 ટોટલ 12 હાઇડ્રોજન નાઇટ્રોજન 2 નાઇટ્રોજન ખબર જ છે ડીરિબોઝની અંદર નહીં હોય પરંતુ શેની અંદર હશે ખાલી યુરેસિલમાં પહેલાં અને ત્રીજા સ્થાન ઉપર 2 નાઇટ્રોજન ઓક્સિજન કેટલા 6 ડીરિબોઝની અંદર 4 અને 2 યુરેસિલની અંદર એટલે ટોટલ 6 ઓક્સિજન તો એનું અણુસૂત્ર થશે C9H12N2O6 યુરિડિનનું જળ વિભાજન જ્યારે તમે કરશો એટલે યુરેસિલ અને ડીરિબોઝ મળશે બરાબર યુરિડિનનું જળ વિભાજન કરવાથી યુરેસિલ અને ડીરિબોઝ તો જે આ ત્રીજા સ્થાન ઉપર એન ગ્લાયોક્સાઇડિક બોન્ડ જે છે એ બ્રેક થઈ જશે જળ વિભાજન કરવાથી યુરેસિલ અને ડીરિબોઝ મળશે હવે યુરેસિલ અને ડીરિબોઝ જોડાય અને શેની રચના કરે છે યુરિડિનની રચના કરે છે તો આપણે જોશું પહેલાં યુરેસિલની સિન્થેસિસ પછી ડીરિબોઝનું બંધારણ તમને ખ્યાલ છે અને એના ઉપરથી બંનેનું જોડાણ અને છેલ્લો પોઈન્ટ આપણે જોશું યુરેડિનનું સંશ્લેષણ તો આપણે જોઈએ યુરેસિલનું બંધારણ તેના સંશ્લેષણ પરથી તો યુરિયા અને ઇથાઇલ એક્રિલેટ બરાબર ઇથાઇલ એક્રિલેટ અને યુરિયા જોડાય અને શેની રચના કરે છે યુરેસિલની રચના કરે છે કઈ રીતે જુઓ તો કે યુરિયા એટલે NH2 સી ડબલ બોન્ડ ઓ NH2 યુરિયા ઇથાઇલ એક્રેલેટ જે છે એમાંથી C2H5O અને અહીંયાથી NH2માંથી હાઇડ્રોજન ઇથેનોલનો એક અણુ કેવો થશે રિમૂવ HC2H5O એટલે C2H5OH બની જશે
ઇથેનોલનો એક અણુ રિમૂવ થઈ જશે, NH2માંનો હાઇડ્રોજન અને NH2માંનો હાઇડ્રોજન જે છે એ કેવો થઈ જશે, રિમૂવ થઈ જશે. આ ડબલ બોન્ડ બ્રેક થશે, અહીંયાથી રિમૂવ થયેલો હાઇડ્રોજન CH2 પાસે શિફ્ટ થશે અને બંને વચ્ચે કેવો તો કે બોન્ડ બની જશે C2H5O. અને જે ચક્રિયકરણ રિએક્શન થઈ NHCO ડબલ બોન્ડ O CH2 CH2 CH CH2NH, બરાબર, ચક્રિયકરણ રિએક્શન થશે. એ જે સંયોજન તમને મળે એનું તમે બ્રોમિનેશન કરશો, તો બ્રોમિનેશન કરવાથી CH2માંનો બી હાઇડ્રોજન જે છે એસિટિક એસિડની હાજરીમાં તમારે બ્રોમિનેશન કરવાનું છે. એસિડિક મીડિયમની અંદર જ્યારે તમે બ્રોમિનેશન કરશો ત્યારે CH2માંના બે હાઇડ્રોજન જે છે એ શું થઈ જશે, તો કે ત્યાંથી એક હાઇડ્રોજન રિમૂવ થઈ જશે અને એક બ્રોમિન લઈને HBr સ્વરૂપે રિમૂવ થઈ જશે. એક બ્રોમિન જે છે એ કાર્બન સાથે જોડાઈ જશે અને એ જે સંયોજન મળશે એનું તમે બોઇલ ઇન પિરિડિન એટલે પિરિડિન સાથે જ્યારે તમે એને ગરમ કરશો, બોઇલ કરશો, ઉકાળશો, તો તમને શું મળશે, તો કે ત્યાંથી જે બ્રોમિન પરમાણુ જે છે એ અહીંયા એના પછીના કાર્બન ઉપર હાઇડ્રોજન જે છે એને લઈ અને HBr સ્વરૂપે રિમૂવ થઈ જશે. આ HBr સ્વરૂપે રિમૂવ થઈ જશે અને બંને વચ્ચે કેવો બોન્ડ બની જશે, ડબલ બોન્ડ બની જશે. અને જે સંયોજન બનશે કેવું બનશે, તો કે યુરેસિલ બનશે, બરાબર. હવે યુરેસિલનું બંધારણ જોઈ લો એક વખત. પહેલા કાર્બન અને ત્રીજા કાર્બન ઉપર નાઇટ્રોજન, ચોથો અને પાંચમા કાર્બન ઉપર CH, છઠ્ઠા કાર્બન ઉપર મુક્ત NH2 ગ્રુપ નથી પણ પહેલાં અને છઠ્ઠા અને બીજા કાર્બન ઉપર કાર્બોનિલ સમૂહ આવેલો છે, જોઈ લો. એટલે યુરેસિલની સિન્થેસિસ જે છે એના સંશ્લેષણ પરથી ખબર પડે કે એનું સંશ્લેષણ પરથી યુરેસિલનું બંધારણ કેવું છે. તો આપણને યુરેસિલનું બંધારણ ખબર પડી ગઈ. હવે ડીરિબોઝ, તો ડીરિબોઝ તમને ખબર જ છે ડીરિબોઝનું બંધારણ કઈ રીતે સાબિત થાય છે, તો કે એમાં ફ્યુરાનોઝ રિંગ આવેલી છે એના મિથિલેશન, જળ વિભાજન અને ઓક્સિડેશન પરથી ડાયમિથોક્સી મેસોટાટ્રિક એસિડ મળે, તો એ શું બતાવે છે કે એમાં ડીરિબોઝ આવેલું છે. એટલે ડીરિબોઝ અને યુરેસિલ જોડાય અને શું બનાવશે, યુરિડિન બનાવશે. તો આપણે જોઈએ યુરેસિલ અને ડીરિબોઝનું બંધારણ. યુરેસિલ અને ડીરિબોઝનું બંધારણ જે છે એના જોડાણ, બરાબર, યુરેસિલ અને ડીરિબોઝનું જોડાણ ઉપરથી એનું બંધારણ આપણે સાબિત કરવાનું છે. તો યુરિડિન છે નોન રિડ્યુસિંગ છે, એટલે કે એનું રિડક્શન થતું નથી, તેથી મુક્ત RDH ગ્રુપ કેવું નથી, મુક્ત નથી, તેથી C1 કાર્બન સાથે યુરેસિલ સાથે જોડાયેલું છે. એ તો આપણે દર વખત એ બધા પોઈન્ટમાં જોઈએ જ છીએ કે એનો મુક્ત RDH સમૂહ જે છે મુક્ત નથી. જો મુક્ત હોય તો એનું રિડક્શન થઈ અને શું બને, આલ્કોહોલ બને, બરાબર. CHO છે એમાંથી CH2OH બની જાય, પરંતુ અહીંયા મુક્ત નથી RDH સમૂહ, એટલે એનું C1 કાર્બન વડે યુરેસિલ સાથે જોડાયેલું છે. હવે યુરિડિન જે છે એ 5-બ્રોમો વ્યુત્પન્ન આપે છે, તેથી C5 કાર્બન સાથે મુક્ત છે. શું કહે છે, યુરિડિન જે છે 5-બ્રોમો વ્યુત્પન્ન આપે છે, તેથી C5 કાર્બન મુક્ત છે, બરાબર. પાંચમા સ્થાને એનું ઝડપથી કેવી, તો કે એની રિએક્શન થઈ જાય છે. પાંચમું સ્થાન કયું થશે, આવડો, એટલે ત્યાં C5 કાર્બન મુક્ત છે એવું કહે છે. હવે સાઇટિડિનની નાઇટ્રસ એસિડ સાથેની પ્રક્રિયાથી યુરિડિન બને છે, આથી શર્કરાનો અણુ યુરિડિન અને સાઇટિડિનમાં સમાન પ્રકારનું જોડાણ ધરાવે છે. શું કહે છે, તો કે જ્યારે આપણે સાઇટિડિનની અંદર જોતા હતા ત્યારે એનું નાઇટ્રસ એસિડ સાથે તમે રિએક્શન કરતા હતા ત્યારે યુરિડિન મળતું હતું, તો એ યુરિડિન અને સાઇટિડિનની રિએક્શન કેવી થાય છે, સેમ થાય છે. એટલે એવું કહે છે કે ચોથા અને પાંચમા કાર્બન સાથે શું, તો કે ત્યાં જોડાયેલો હોવો જોઈએ નહીં. તો યુરિડિનની વધારે પ્રમાણમાં બ્રોમિન ઉમેરી ફિનાઇલ હાઇડ્રેઝિન સાથેની પ્રક્રિયાના અંતે યુરિડિનનો ડાયફિનાઇલ હાઇડ્રેઝોન વ્યુત્પન્ન મળે છે અને જેનું બંધારણ નીચે પ્રમાણે છે. એટલે એવું કહે છે કે ચોથો અને પાંચમા કાર્બન ઉપર મુક્ત હાઇડ્રોજન છે અને એને ઝડપથી રિએક્શન થાય છે. જો વધારે પ્રમાણમાં બ્રોમિન ઉમેરી ફિનાઇલ હાઇડ્રેઝિન સાથે પ્રક્રિયા કરો તો એનો હાઇડ્રેઝિન વ્યુત્પન્ન મળે છે, ફિનાઇલ
હાઇડ્રેજન વ્યુત્પન્ન મળે છે, જે શું બતાવે છે? તો કે એવું બતાવે છે કે એનો ચોથો અને પાંચમો કાર્બન ઉપર મુક્ત હાઇડ્રોજન છે અને એના વ્યુત્પન્ન આપે છે, એટલે એની સાથે જોડાયેલું હોવું જોઈએ નહીં. તો આ પ્રકારનું સંયોજન તો જ મળે જો યુરેસિલના ત્રીજા સ્થાનમાં વિસ્થાપિત સમૂહ હોય અને ચોથા અને પાંચમો સ્થાન કેવું હોય, મુક્ત હોય, તો જ રિએક્શન થાય. એટલે ત્રીજા સ્થાને શર્કરા જોડાયેલ છે એવું કહે છે. યુરિડિનનું એસિડ વડે સહેલાઈથી જળ વિભાજન થાય છે, તેથી તે એન ગ્લાયોક્સાઇડ છે. તો યુરિડિનમાં શુગર જે છે નાઇટ્રોજન સાથે જોડાયેલી છે. એટલે આપણે તો ઓલરેડી બીજું, ચોથું, પાંચમું અને છઠ્ઠું સ્થાન કેવું છે, તો કે એમની સાથે જોડાયેલું નથી, પરંતુ પહેલું અને ત્રીજું. એટલે ફાઇનલી આપણને ખબર પડી જાય કે ત્રીજા સ્થાને જોડાયેલી છે. કોણ? તો કે ડી રિબોઝ જોડાયેલું છે. એના પછી આપણે જોઈએ તો કે એનું જોડાણ જે છે એના ઉપરથી. તો યુરિડિનનું મિથિલેશન કરવાથી મોનોમિથાઇલ વ્યુત્પન્ન મળે છે, જ્યારે યુરેસિલમાં પહેલા અને ત્રીજા કાર્બન મિથાઇલ યુરેસિલ મળે છે. આ મોનોમિથાઇલ યુરિડિનનું જળ વિભાજન કરતાં વન મિથાઇલ યુરેસિલ મળે છે. તો યુરિડિનમાં શુગર જે છે ત્રીજા સ્થાને જોડાયેલી હોવી જોઈએ એવું સાબિત કરે છે. તેથી યુરિડિનનું બંધારણ જે છે આપણે જોઈએ તો ખ્યાલ આવે કે એનું પહેલું સ્થાન અને ત્રીજું સ્થાન જે છે એમાં ડાયમિથાઇલ યુરેસિલ મળે જ્યારે તમે એનું મિથિલેશન કરો ત્યારે. એટલે પહેલું અને ત્રીજું સ્થાનમાંથી કોઈ પણ એક સ્થાને જોડાયેલું હોવું જોઈએ. અને જુઓ તો એનું બીજું સ્થાન છે ને, આ કાર્બોનિલ સમૂહ આવેલો છે, ચોથા અને પાંચમા સ્થાન ઉપર મુક્ત હાઇડ્રોજન છે અને ત્યાં કાર્બન છે, પરંતુ આપણે જે છે એ યુરિડિન એસિડ વડે એનું ઝડપથી શું થઈ જાય છે, તો કે ઝડપથી રિએક્શન થઈ જાય છે. એટલે શું બતાવે છે? તો કે એન ગ્લાયોક્સાઇડ છે, એટલે નાઇટ્રોજન સાથે જોડાયેલું હોવું જોઈએ. અને ત્રીજું સ્થાન જે છે તેની સાથે જોડાયેલું છે. કોણ? ડી રિબોઝ. બરાબર. હવે આપણે એના સિન્થેસિસ ઉપરથી જોઈએ કે યુરિડિનનું સંશ્લેષણ જે છે એના ઉપરથી આપણને ફાઇનલી ખબર પડે કે યુરિડિનનું બંધારણ કેવું છે. હવે જે યુરિડિન છે એનું સંશ્લેષણ જે છે એ સેમ તમારે સાઇટોસિનનું બંધારણ, સાઇટિડિનનું સંશ્લેષણ તમે જોઈ ગયા બરાબર, જે આવડવા સેમ એના જેવું તમે જુઓ અહીંયા સુધી. તો આ જે છે એ શું છે? સી ડબલ બોન્ડ ઓ. આ શું છે? યુરિડિન છે. બરાબર. તો આટલી સિન્થેસિસ જે છે ત્રણ સ્ટેપની એ સિન્થેસિસ છે ની થશે, યુરિડિનની થશે. આપણે જોઈ લઈએ ફરી વખત. તો બી યુરિડિનનું સંશ્લેષણ બીટા ઇથોક્સી એન ઇથોક્સી કાર્બોનાઇલ એક્રાઇલ એમેન, જે આપણે ફર્સ્ટ રિએક્શન સાઇટિડિનમાં લીધી એ જ, એની સાથે ટ્રાય ઓક્સી બેન્ઝોઇલ રિબોફ્યુરોનોસાઇલ એમાઇન, એ બંને વચ્ચે ચક્રિયકરણ રિએક્શન થશે ઇથેનોલના બે અણુ. ક્યાંથી? તો કે ઓ સી ટુ એચ ફાઇવ NH2 પાસેથી બે હાઇડ્રોજન, એટલે બે ઇથેનોલના અણુ રિમૂવ થશે, ચક્રિયકરણ થઈ અને તમને જે સંયોજન મળે એનું તમે NaOH જોડે જળ વિભાજન કરો તો ત્રણ અણુ બેન્ઝોઇક એસિડના રિમૂવ થશે અને જે સંયોજન મળશે એ શું મળશે? યુરિડિન મળશે. જોઈ લ્યો ફરી વખત, ક્યાંથી બેન્ઝોઇક એસિડ રિમૂવ થશે? C6H5O COOH. અહીંયાથી જળ વિભાજન, અહીંયાથી બોન્ડ બ્રેક થઈ જશે. અહીંયા OH આવશે, અહીંયા H આવશે. બરાબર. એટલે અહીંયા CH2OH બની જશે, અહીંયા C6H5COOH. સેમ અહીંયા પણ એવી જ રીતે, અહીંયા પણ એવી જ રીતે, અહીંયા OH, અહીંયા એચ, અહીંયા OH, અહીંયા એચ. ત્રણ અણુ શેના રિમૂવ થશે? બેન્ઝોઇક એસિડના રિમૂવ થશે. અને જે સંયોજન મળશે શું મળશે? યુરિડિન મળશે. એટલે ફાઇનલી તમને ખબર પડે કે યુરિડિનનું બંધારણ જે છે એ કેવું છે, તો કે આવું છે. શું કર્યું એની અંદર? ચક્રિયકરણ, NaOH વડે જળ વિભાજન, એટલે જે સંયોજન મેળવ્યું શું મળ્યું? યુરિડિન. યુરિડિનની સાઇટોસિનની જે છે અડધી રિએક્શન જે છે આની અંદર બતાવે છે. બરાબર. એટલે અહીંયા સુધીનું જે છે તમારું એ ડી રિબોઝનું કામ પૂરું. બરાબર. ફરી વખત જોઈ લો આ સાઇટિડિન
સાઇટિડિનનું બંધારણ જોયું આપણે, સાઇટોસિનની સિન્થેસિસ જોઈ, ડીરિબોઝનું બંધારણ અને બંને વચ્ચેનું જોડાણ, અને છેલ્લે એનું સંશ્લેષણ જોઈ અને આપણે બંધારણ જે છે એનું શું કર્યું, સાબિત કર્યું. બરાબર, એના પછી આપણે યુરિડિન જોયું, તો યુરિડિનનું અણુસૂત્ર, એનું જળ વિભાજન કરવાથી યુરેસિલ અને ડીરિબોઝ મળે, બંને જોડાય અને શેની રચના કરે છે, યુરિડિનની રચના કરે છે. યુરેસિલનું બંધારણ જે છે એના સિન્થેસિસ ઉપરથી આપણે સાબિત કર્યું કે યુરેસિલ જે છે એનું સંશ્લેષણ પરથી ખબર પડે કે યુરેસિલનું બંધારણ કેવું છે. એના ઉપરથી ડીરિબોઝનું બંધારણ, હવે આ ડીરિબોઝનું બંધારણ જે છે આપણે ચારે ચાર ક્વેશ્ચનની અંદર આ જે પોઈન્ટ છે કેવો છે, કોમન છે. બરાબર, પરંતુ તમને જો કદાચ મટીરિયલમાં એક જ આપેલું હોય, એક જ વખત ડીરિબોઝનું બંધારણ સાબિત કરીને કહી દે, પછી એવું કે જેમ તમે એડિનોસાઇનની અંદર જોયું એવું જ તમારે શેની અંદર, ગ્વાનોસાઇન, યુરેસિલ અને સાઇટોસિનની અંદર જોવાનું છે એવું તમને કહી દે. પરંતુ તમારે જ ક્વેશ્ચન પૂછાણો હોય તો તમારે આખું બતાવવાનું રે ડીરિબોઝનું બંધારણ જે છે એ. અને એના ઉપરથી આપણે જોયું યુરેસિલનું સંશ્લેષણ, ડીરિબોઝનું બંધારણ અને બંને વચ્ચેનું જોડાણ, બંને વચ્ચેનું જોડાણ, એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ક્યાં જોડાયેલું છે. અને છેલ્લે એનું બંધારણ સાબિત કરી અને એનું સંશ્લેષણ, એટલું આપણે જોયું. તો આપણે અહીંયા અત્યારે ફરી વખત થોડું તમને આગળનું કહી દઉં, તમને એમ થશે આ બધું શું છે, યુરેડિન, થાઇમિન, એડિનોસાઇન, ગ્વાનોસાઇન. તો તમને ખ્યાલ છે કે આપણે ન્યુક્લિક એસિડનું યુનિટ ભણીએ છીએ, ન્યુક્લિક એસિડની અંદર ન્યુક્લિઓટાઇડ, ન્યુક્લિઓટાઇડ શેના બનેલા છે, નાઇટ્રોજન બેઝ, ડીરિબોઝ અને ફોસ્ફોરિક એસિડ જોડાય અને શેની રચના કરે છે, ન્યુક્લિઓસ ટાઇડની રચના કરે છે. એટલે ન્યુક્લિઓટાઇડનું જ્યારે તમે જળ વિભાજન કરો તો તમને શું મળે, ફોસ્ફોરિક એસિડ અને ડીરિબોઝ અને નાઇટ્રોજન બેઝ મળે. નાઇટ્રોજન બેઝ અને ડીરિબોઝ જોડાય અને ન્યુક્લિઓસાઇડ બનાવે. એટલે આ પાંચે પાંચ બંધારણ આપણે જે સાબિત કરવાના છે શેના છે, ન્યુક્લિઓસાઇડના છે. તો એમાં આપણે ચાર જોયા, એડિનોસાઇન, ગ્વાનોસાઇન, સાઇટિડિન અને યુરિડિન, ચાર જે છે આપણે જોયા. અને હવે એક આપણે બાકી છે થાઇમિડિન. બરાબર, થાઇમિડિન સેમ આના જેવું જ, પણ તમારે એની અંદર શું આવેલું હશે, ડી ઓક્સીરિબોઝ આવેલું હશે. એટલે ડીઓક્સીરિબોઝ અને થાઇમિન જોડાય અને શેની રચના કરશે, થાઇમિડિનની રચના કરશે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈ અને ન્યુક્લિક એસિડના બંધારણ જે છે એ આપણે સાબિત કરશું. ઓકે.